સરકારના વિરોધમાં આપવામાં આવેલા બંધના એલાનમાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતા થરાદમાં પણ જોઈએ તેવો પ્રતિસાદ જોવા મળ્યો નહોતો. થરાદમાં બંધની અસર જોવા ના મળતા કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાબાઈ સોલંકી સહિત કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં પોલીસે તેમની અટકાયત કરી હતી. આજે ખેડૂતો દ્વારા સમગ્ર ભારતને બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી અને સો કાર્યકર્તાઓ આજે થરાદની અંદર પણ લોકોને અપીલ કરી હતી કે તમે આ ખેડૂતોના બંધના એલાનમાં સમર્થન કરો. એના માટે જ્યારે શરૂઆતમાં પહેલાં તો કોંગ્રેસી કાર્યકર્તાઓને ત્યાં નજરકેદ કરવામાં આવ્યા, ત્યારબાદ જ્યારે અમે બજારમાં નીકળ્યા અને લોકો સામેથી સમર્થન આપી રહ્યા હતા ત્યારે સરકાર દ્વારા ખોટી રીતે પોલીસને કહીને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. થરાદની અંદર ટાયર સળગાવીને ખેડૂતોએ કોંગ્રેસી કાર્યકર્તાએ વિરોધ કર્યો છે. આ ખેડૂત વિરોધી બિલ છે. ક્યાંક ને ક્યાંક ખેડૂત ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ પ્રથાના લીધે એ પોતાના ખેતરમાં મજૂર થઈને રહી જવાનો છે. એના વિરોધની અંદર સૌ લોકોએ ભારતમાં વિરોધ પ્રદર્શન કર્યા. ટેકાના ભાવ આગામી સમયમાં રહેશે કે નહીં રહે મોટો પ્રશ્ન છે. અને ખેડૂતો જ્યારે લાખોની સંખ્યામાં જ્યારે દિલ્હી કૂચ કરી રહ્યા છે ત્યારે ગુજરાતની સરકાર પોલીસના દમ પર આ આંદોલન તોડવાની કોશિશ કરી રહી છે. એના વિરોધ કરીએ છીએ અને કેટલી વખત ધરપકડ કરશે. પણ જ્યાં ખેડૂતના આ વિસ્તારમાંથી લઈને સમગ્ર અહીંયા થરાદની એપીએમસી ગઈકાલે એક વેપારીના મૃત્યુથી ખેમજીભીના મૃત્યુથી બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. પણ જેમ જ્યારે પાછળથી સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું ને આજે એપીએમસી ચાલુ કરવામાં એક ખેડૂત વિરોધી ખેડૂતોથી સામે સરકાર આટલી ડરી રહી છે. આજે સમગ્ર જ્યાં જુઓ ત્યાં પોલીસની ગાડીઓથી કાર્યકરોને અટકાયત કરવામાં ખેડૂતોને અટકાયત કરવામાં આવે છે.